അപ്പൊ યુથ કોંગ્રેસ દ્વારા અત્યારે અમને રજૂઆત મળી છે અને કોઈ પણ વિદ્યાર્થી હોલ ટિકિટના કારણે પરીક્ષાથી વંચિત ન રહે એ અમે સુનિશ્ચિત કરવાના છીએ. આવી બાબત કોઈ પણ અમારા ધ્યાન ઉપર આવશે તો અમે તાત્કાલિક એ સ્કૂલ સામે એક્શન પણ લઈશું, પણ વિદ્યાર્થી કોઈ પરીક્ષાથી વંચિત નહીં રહે. આરટીનો પરિપત્ર હજી સુધી આવ્યો નથી, પણ જ્યારે પણ સરકાર એનો પરિપત્ર કરશે ત્યારે આપણે એ પ્રમાણે અમલવારી એનું કરીશું. આરટીની રજૂઆત એમણે મને આપી નથી, જો અલગથી આવેદન પત્ર આપશે તો અમે ઉપર મોકલી આપીશું. વડોદરા શહેરમાં જ્યારે બોર્ડની એક્ઝામની પ્રક્રિયાઓ ચાલુ થઈ રહી છે ત્યારે જ્યારે બોર્ડની એક્ઝામની ફીસ હોલ ટિકિટો આજે આપવામાં આવી રહી છે તો અક્ષર પબ્લિક સ્કૂલ જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસે જાણે ફીની ઉઘરાણી કરી રહી છે. આજે જો ફીની ઉઘરાણીના મુદ્દા હોય તો પહેલાં ઉઘરાણી કરવી જોઈએ, પણ વિદ્યાર્થીઓ આજે જે પરીક્ષાના પ્રેશરમાં હોય, વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવ અનુભવતા હોય અને તમે ઉઘરાણી કરો તો ક્યાં અનુભવે? એને હોલ ટિકિટ નથી આપવામાં આવી એ લોકોને. વિદ્યાર્થીઓને જો અત્યારે હોલ ટિકિટનું પ્રેશર રહે તો એ ભણવામાં ધ્યાન રાખે કે માનસિક રીતે તણાવમાં અનુભવે, અને ભવિષ્યમાં કદાચ કંઈક ઊંધું પગલું ભરે તો આ વિદ્યાર્થીઓના કંઈક હોનારત ઊભી થાય તો એની જવાબદારી કોની? આજે શિક્ષણ કચેરી અમે એ બાબતની રજૂઆત કરવામાં આવી કે આવી સ્કૂલોને તાત્કાલિક ધોરણે માહિતી આપવામાં આવે કે એને હોલ ટિકિટ પૂરેપૂરી બધા વિદ્યાર્થીઓને પહોંચવી જોઈએ. અને અમારી ખાસ રજૂઆત છે કે અક્ષર પબ્લિક જેવી સ્કૂલની તાનાશાહી આ સંસ્થાઓને તાત્કાલિક ડીઓ કચેરીથી માહિતગાર કરવામાં આવે ને ભાઈ આવી સંસ્થાઓ પર સ્ટે મૂકવામાં આવે. કુલદીપસિંહ વાઘેલા. પ્રવેશ પ્રક્રિયાની મુદ્દાને લઈને તેમજ આજે અક્ષર પબ્લિક સ્કૂલ છે એ સિવાય બીજી પણ બે ત્રણ સ્કૂલો છે જે શાળાઓ આપણે સ્કૂલના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા હોલ ટિકિટ આપતી નથી, તો જે અંગે રજૂઆત કરવા આવે છે કે આજે ધોરણ 12ની અને 10ની પરીક્ષા નજદીક હોય ને એવા સંજોગોની અંદર જો હોલ ટિકિટ નહીં આપવામાં આવે તો એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે, એમને ટેન્શન વધી ગયું છે. નોટ આપશે ગમે ત્યારે આપશે, પણ આજે તમે વિદ્યાર્થીઓને આવા સમયે જ્યારે ટેન્શનનો સમય હોય એવા સમયે તમે નકારીને વિદ્યાર્થીઓનું ટેન્શન વધારો છે ને એમાં કોઈ વિદ્યાર્થી કોઈ ખોટું પગલું ભરી લે આપઘાત કરી લેશે તો એની જવાબદારી કોની? એટલે આવી શાળાઓને સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. એ શાળાઓ FRCના નિયમોનું પાલન નથી કરતી, એમની સામે એ અંગે પણ પગલાં લેવા જોઈએ. સાથે સાથે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા એપ્રિલ મહિનાથી નવું સત્ર શરૂ થાય છે આ વર્ષથી, છતાં હજુ આરટીઈની પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઈ. વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ટેન્શન છે, ચિંતા છે, નાના નાના બાળકોને ભણાવવાનું ટેન્શન છે, અને આવા સંજોગોની અંદર જો પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં નહીં આવી તો એના કારણે નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય બગડે તેમ છે, તે બાબતે પણ રજૂઆત કરવા આવેલા છે.